गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप ग्रामर लेवल टॉपिक विषय बात करवाना चाहिए। तो सौ प्रथम ग्रामर नी अंदर यूनिट नंबर 5 जेनो आपनो टाइटल छे बिकॉज अने देयरफॉर, बराबर। तो सौ प्रथम आज आप बात करीशू बिकॉज अने देयरफॉर। तो तमे धोरण 8 नी अंदर प्रथम सेमेस्टर नी अंदर पहला सेमेस्टर में एवं भणाता एंड बट अने ओर, અને અત્યારે આપણે બીજા સેમેસ્ટરમાં ભણવાના છીએ બીકોઝ અને ધેર ફોર। તો સૌપ્રથમ જે તમે નામ સાંભળો છો, તો આ જે નામ સાંભળો છો એનું જે મેઇન ટાઇટલ છે એનું નામ છે કન્જક્શન। શું નામ છે? કન્જક્શન। હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે કન્જક્શન કહેવાય કોને। तो सौ प्रथम कंजक्शन ने गुजराती में कहवाय संयोजक। शू कहवाय? संयोजक। हवे संयोजक नी व्याख्या आपणे जो आपी होय तो संयोजक नी व्याख्या शू आपी शकीए आपणे? तो सौ प्रथम हूँ तो बोर्ड पर संयोजक नी व्याख्या लखू छू, साथे नोटबुक नी अंदर बोर्ड पर जे काई वस्तु लखवामां आवे फरजियात नोट नी अंदर साथे तमाम वस्तु लखवानी छे, बराबर। आ बधी बेजिक वस्तु छे जे आगळना धोरणनी अंदर फरजियात आ तमामे तमाम टॉपिक आगळना धोरणमां फरी वखत रिपीट थशे। तो फरजियात दरेक विद्यार्थी मित्रों साथे एक नोटबुक राखशे, पछी त्यार पछी ग्रामरनी अंदर पेज नंबर 20 एक खुल्लू राखशे, बराबर। तो सौप्रथम एक संयोजकनी व्याख्या मारे आपी होय तो हुं संयोजकनी शुं व्याख्या आपी शकुं? तो संयोजक एटले के थाय के बे वाक्यों ने तो कहीशी के बे वाक्यों ने जोड़वा माटे वपराता शब्द ने संयोजक तरीके ओळखवामां आवे छे। शुं कीधुं अहींया? तो के बे वाक्यों ने जोड़वा माटे वपराता शब्द ने संयोजक तरीके ओळखवामां आवे छे, जेने बीजा अर्थमां तमारे कहेवुं होय तेने कहेवाय संयोजन। शुं कहेवाय? संयोजन। संयोजनो मतलब थाय के जोड़। तमे बे वाक्यने जोड़शो तो एनो जे मतलब छे बे वाक्यनो ई बे वाक्यनो मतलब क्यारे पण बदलशे नहीं, बराबर छे। जे बे वाक्य छे बे वाक्यने तमे कोई पण संयोजन वडे मतलबमां एना जे भळता संयोजन छे एनी वात करू छुं, પછી આપણે કોઈ પણ કન્જક્શન એમાં લગાડી દેવાનું નથી, બરાબર। તો હવે આપણી પાસે થોડા કન્જક્શનોના નામ છે, બોર્ડ ઉપર એ લખું છું, તમારે પણ સાથે લાઈનની અંદર એ કન્જક્શન લખવાના છે। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં બોર્ડ ઉપર ટોટલ 13 પ્રકારના કન્જક્શન નો ઉલ્લેખ કર્યો છે। સૌપ્રથમ પહેલું છે એન્ડ, બટ, ઓર, અધરવાઇઝ, ઓર એલ્સ, એટ, સો, ધેરફોર, સો ધેટ, આઈધર ઓર, નાઈધર નોર, ધો અને ત્યાર પછી છે અલ્ધો।
તો આજે મે 13 અત્યારે કન્જક્શન લખેલા છે જેમાંથી તમે ધોરણ 8 ની અંદર પહેલા સેમેસ્ટર માં 3 ભણીને આવ્યા હતા જે તમારા 3 છે એન્ડ બટ અને ઓર કયા કયા એન્ડ બટ અને ઓર તો આ 3 તમે પ્રથમ સેમેસ્ટર ની અંદર ભણીને આવ્યા હતા એન્ડ બટ અને ઓર બરાબર છે તો ફરી વખત આપણે થોડું કેવું નાનકડું એવું રિવિઝન અત્યારે એની અંદર કરવાના છીએ એન્ડ નો ઉપયોગ ક્યારે થાય તો કે અને ત્યાર પછી તમને પૂછે બટ બટ નો મતલબ થાય પણ અથવા તો પરંતુ અને ઓર નો મતલબ થાય અથવા હવે કડીક બોર્ડ ઉપર ધ્યાન તો સૌપ્રથમ તમે ભણીને આવ્યા હતા એન્ડ તો એન્ડ ક્યારે વપરાય તો કે જ્યારે કોઈ બે નામ છે બે વિશેષણ છે તો કે બે કર્મ છે તો એને જોડવા માટે કોનો ઉપયોગ થાય એન્ડ બરાબર ત્યાર પછી તમને પૂછે બટ તો બટ નો ઉપયોગ ક્યારે થશે તો કે જ્યારે કોઈ વિપરીત પરિસ્થિતિના ભાવ દર્શાવે અથવા તો જ્યારે બંને વાક્યો વિરોધી હોય કેવા હોય વિરોધી તો આ વિરોધી વાક્યોને દર્શાવવા માટે પણ કોનો ઉપયોગ થશે બટ ત્યાર પછી ત્રીજા નંબર પર તમને પૂછે ઓર ઓર નો ક્યારે ઉપયોગ થશે તો કે ઓર નો મતલબ થાય અથવા તો જ્યારે કોઈ વિકલ્પની પસંદગી કરવાની હોય કોની પસંદગી કરવાની હોય વિકલ્પોની પસંદગી કરવાની હોય ત્યારે ઉપયોગ થશે ઓર ત્યાર પછી તમને પૂછે અધરવાઇઝ અધરવાઇઝ એ પૂછે અધરવાઇઝ નો મતલબ થાય નહીતર ત્યાર પછી નીચે પૂછે ઓર એલ્સ તો ઓર એલ્સ નો મતલબ પણ થાય નહીતર હવે અધરવાઇઝ અને ઓર એલ્સ આ બંને શબ્દોનો મતલબ થાય નહીતર બરાબર છે તો આની અંદર પણ અધરવાઇઝ અને ઓર એલ્સ આ બંને શબ્દો સમાનાર્થી છે તો એકબીજાના સ્થાને તમે ગમે ત્યારે અધરવાઇઝ અને ઓર એલ્સ ને વાપરી શકો ત્યાર પછી તમને 6 નંબર માં પૂછે એટ બરાબર એટ નો મતલબ થાય છતાં પણ શું થાય છતાં પણ આ એટ છે એકદમ વિરોધી વાક્ય દર્શાવે કેવા વાક્ય દર્શાવે વિરોધી બરાબર છે અને હંમેશા વાક્યની વચ્ચે આવશે અને એટ ની પહેલા ફરજિયાત કોમા કરવામાં આવે છે તો એટ છે તે વિરોધી વાક્ય દર્શાવે છે એટ નો મતલબ થાય છતાં પણ ત્યાર પછી આપણે વાત કરવાના છીએ સો સો નો મતલબ થાય તેથી ત્યાર પછી તમને કાય પૂછે ધેરફોર જે આપણે આ પાઠની અંદર ભણવાના છીએ ધેરફોર ધેરફોર નો મતલબ થાય તેથી આનો મતલબ પણ શું થશે તેથી અને કઈ વસ્તુ દર્શાવે તો કે પરિણામ દર્શાવે શું દર્શાવે પરિણામ પરિણામ દર્શાવે ત્યાર પછી એ પૂછે શોધે તો આનો મતલબ પણ શું થાય તેથી અથવા માટે તેથી અથવા તો માટે બરાબર છે તો આ પણ પરિણામ દર્શાવવા માટે ઉપયોગ થાય ત્યાર પછી તમને પૂછે આઈધર ઓર આઈધર ઓર નો મતલબ થાય આ કે તે અથવા આ કે પેલું બરાબર છે આ કે તે અથવા તો આ કે પેલું તો આઈધર ઓર છે એ તમારે ઓર નું સમાનાર્થી છે આ જે ઓર શબ્દ છે ને આ ઓર શબ્દ નો શું થાય તો કે સમાનાર્થી હવે એ જે ઓર આપેલું છે તો ઓર ની જગ્યાએ તમે આઈધર ઓર પણ વાપરી શકો અને આઈધર ઓર ની જગ્યાએ તમે ઓર પણ વાપરી શકો ત્યાર પછી તમને નીચે એ પૂછે નાઈધર નોર નાઈધર નોર નો મતલબ થાય આ પણ નહીં અને પેલું પણ નહીં તો આપેલા જેટલા વિકલ્પો છે એ વિકલ્પોમાંથી એક પણ વસ્તુ નહીં આવું દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય નાઈધર નોટ હવે તમને પૂછે નાઈધર નોટ આ પણ નહીં પેલું પણ નહીં તો નાઈધર નો નો મતલબ થાય આ પણ નહીં અને પેલું પણ નહીં બરાબર ત્યાર પછી તમને પૂછે ધો અને અલધો તો ધો અને અલધો હંમેશા વાક્યની શરૂઆતમાં આવે ક્યાં આવે વાક્યની શરૂઆતમાં ધો અને અલધો હંમેશા વિરોધી વાક્ય દર્શાવે કેવા વાક્ય દર્શાવે
વિરોધી વાક્ય દર્શાવે. હવે ધો અને અલધો અત્યારે તમને આપ્યું છે, આનો મતલબ થાય જો કે છતાં પણ. આ બે નો મતલબ એક જ થાય, જો કે છતાં પણ. ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો? તો એટલે તમારા મેજિક કન્જક્શન છે જે આગળ ધોરણ 9 ની અંદર પણ ઉપયોગ થશે. ત્યાર પછી હજે કન્જક્શન આપણે જે અત્યારે ભણવાના છીએ તો એનો આપણે ઉલ્લેખ કરીએ. 14 નંબર ની અંદર આવશે બીકોઝ. બીકોઝ નો મતલબ થાય કારણ કે. પાછે બીકોઝ શબ્દ છે તે શું દર્શાવશે? તો કે કારણ દર્શાવશે. શું દર્શાવે? કારણ. તો કારણ દર્શાવવા માટે કોનો ઉપયોગ થશે? બીકોઝ. તો આજે આપણે બે કન્જક્શન ની વાત કરવાના છીએ, બીકોઝ અને ધેરફોર. તો સૌપ્રથમ તમે નોટબુક ની અંદર આ જેટલા મેં બોર્ડ ઉપર કન્જક્શન લખેલા છે એને અંગ્રેજીમાં ટાઇટલ, એની બાજુમાં એના જે ઉચ્ચાર કે એના જે અર્થ થાય છે તે નોટબુકમાં લખો. ત્યાર પછી આપણે એના વિશેની ગ્રામરમાંથી આગળ વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે એક્ઝામ્પલ તરફ આગળ વાત કરીએ અને ગ્રામર ની અંદર ચેપ્ટર નંબર 5 બીકોઝ અને ધેરફોર, તો સાથે ગ્રામર પણ રાખવાની છે, ગ્રામર ની સાથે સાથે નોટબુક ની અંદર એક્ઝામ્પલ પણ લખવાના છે. પરંતુ સૌપ્રથમ પહેલા સમજીને ત્યાર પછી લખવામાં ધ્યાન આપવાનું છે, લખવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી. તો સૌપ્રથમ બોર્ડ ઉપર ધ્યાન. તમને જે બોર્ડ ઉપર એક્ઝામ્પલ દેખાય છે તે સૌપ્રથમ બે તમારા બીકોઝ ના એક્ઝામ્પલ છે. કોના છે? બીકોઝ. તો સૌપ્રથમ આપણે એની વાત કરીશું. એની અંદર ધ્યાન એક્ઝામ્પલ માં પહેલું એક્ઝામ્પલ છે, સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. તો સ્નેહા શાળાએ આવશે નહીં, કારણ કે શી ઇઝ ઇલ, કારણ કે તેણી બીમાર છે. તો પહેલા એક્ઝામ્પલ માં આપણે એવું જોયું કે સ્નેહા શાળાએ આવશે નહીં, કારણ કે તેણી કેવી છે? બીમાર. તો જ્યારે કોઈ કારણ દર્શાવવાની વાત આવે તો સૌપ્રથમ કોનો ઉલ્લેખ થાય? તો કે બીકોઝ. બીજું એક એક્ઝામ્પલ આપણે આપેલું છે, નીતિન ઇઝ સેડ. નીતિન કેવો છે? ઉદાસ. કારણ કે હી લોસ્ટ ધ મેચ, કારણ કે તે મેચ હારી ગયો હતો. તો નીતિન ઉદાસ છે કારણ કે તે મેચ હારી ગયો હતો. હવે જો આના જ એક્ઝામ્પલ આપણે ધેરફોર માં ફેરવવા હોય તો કઈ રીતે બનશે? તો આની અંદર પરિણામનો ઉલ્લેખ થાય. ધેરફોર વાળા જો વાક્ય બનાવવા હોય તો તેની અંદર કોનો ઉલ્લેખ થાય? ધેરફોર. હવે ધેરફોર વાળા વાક્યમાં સૌપ્રથમ જે પાછળના એના કારણો છે એને આપણે આગળ લઈ આવશું અને એના જે પાછળ આગળના જે વાક્યો છે એને ક્યાં જવા દઈશું? પાછળ. તો એ નામ ફરી જશે, સી ઇઝ ઇલ છે, એની જગ્યાએ સ્નેહા લખી દેશું. ચાલો બોર્ડ ઉપર ધ્યાન. સૌપ્રથમ આપણે જે બે એક્ઝામ્પલ ની વાત કરી તે બીકોઝ, અને હવે જે આપણે એક્ઝામ્પલ ની વાત કરીશું તે કયા છે? તો કે ધેરફોર. તો હવે આને જોઈએ આપણે વાક્યમાં, સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે, તેથી ધેરફોર એટલે કે તેથી, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, તેણી શાળાએ આવશે નહીં. નીતિન લોસ્ટ ધ મેચ, નીતિન મેચ હારી ગયો તેથી તે ઉદાસ છે. હી ઇઝ સેડ, તે ઉદાસ છે. બરાબર. હવે જે આપણે આગળ વાત કરવાના છે તે પ્રશ્ન નંબર 1,
તમારા ગ્રામર ની અંદર પ્રશ્ન નંબર 1 હવે ગ્રામર ની અંદર જે પ્રશ્ન નંબર 1 આપ્યો છે એની અંદર સૂચના માધ્યમ ગ્રામર માં પેજ નંબર તમારા 20 નંબર ના પેજ ઉપર એમાં પ્રશ્ન નંબર 1 આપ્યો છે એની અંદર તમને કીધું છે મેચ સેન્ટેન્સ ઇન એ વિથ ધોઝ ઇન બી યુઝિંગ બીકોઝ ઓર ધેરફોર બરાબર તો બીકોઝ અથવા ધેરફોર નો ઉપયોગ કરીને વાક્ય એ અને બી ને જોડો તો વિભાગ એમાં તમને એક બાજુ સવાલ આપેલા છે વિભાગ બી માં એક બાજુ તમને જવાબ આપેલા છે પરંતુ એ અને બી ને તમારે કોના વડે જોડવાના છે તો બીકોઝ અથવા તો ધેરફોર તો યોગ્ય રીતે તમારે વાક્યને જોડતું જવાનું છે અને એના યોગ્ય જવાબ મૂકતા જવાના છે તો નોટબુક ની અંદર પણ લખવાનું છે અને અત્યારે હું જે બોર્ડ ઉપર એના જવાબ લખું એ તમારે ગ્રામર ની અંદર પ્રશ્ન નંબર 1 ની અંદર પૂરતા જવાના છે તો સૌપ્રથમ કોઈ ઉતાવળ કરવાની નથી ગ્રામર માંથી એ વિભાગ અને બે વિભાગ ફરજિયાત સંપૂર્ણ વાંચવાનો છે અને તમારે મન ની અંદર નક્કી કરવાનું છે કે આની અંદર બીકોઝ વપરાશે અથવા તો ધેરફોર અને એ વાંચીને એની સામે કયો જવાબ આવશે તે પણ તમારે નક્કી કરવાનું છે ચાલો પહેલો સવાલ તમને એવો છે મિસ્ટર મોદી ઇઝ લેટ તો સૌપ્રથમ હું લખી દઉં મિસ્ટર મોદી ઇઝ લેટ તો મિસ્ટર મોદી મોડા પડ્યા કારણ કે હવે એની સામે તમને એનો જેવો ભળતો જવાબ કયો લાગે છે તો એમાંથી તમને જડશે હી મિસ્ડ ધ બસ કારણ કે તેઓ બસ ચૂકી ગયા લખવું પડે મિસ્ટર મોદી ઇઝ લેટ કારણ કે તેઓ બસ ચૂકી ગયા તો આવી રીતે તમારો પહેલાનો જવાબ લખાય એની અંદર તમારે સૌ પ્રથમ એ ભાગ લખવાનો છે ત્યાર પછી વચ્ચે બીકોઝ કે ધેરફોર લખવાનું છે ત્યાર પછી છેલ્લે તમારે પાછો બી વિભાગ લખવાનો છે તો યોગ્ય રીતે ભળતા વાક્ય તમારે બનાવવાના છે અને વચ્ચે તમારે બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરવાનો છે બીજા નંબરનો સવાલ તમને આપ્યો એની અંદર ધ્યાન તો બીજા નંબરમાં તમને એવું કહે છે કે જતીન હેઝ વોન ધ મેચ હવે જતીન મેચ જીત્યો હતો હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ તેથી તેમને ગોલ્ડ મેડલ મળશે હવે તેથી તેમને ગોલ્ડ મેડલ મળશે તો તેથી માટે એટલે તેથી એટલે કયો કન્જક્શન તો કે ધેરફોર તો આની પાછળ આપણે લખી શકીએ ધેરફોર જો અહીંયા આપણે કન્જક્શન મૂકેલો છે અહીંયા કન્જક્શન મૂકેલો છે તો તેની સામે આપણે લખી શકીએ હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ ધ ટીચર ઇઝ એબસન્ટ તો શિક્ષક ગેરહાજર છે તો એની સામેનું એવું વાક્ય કયું ભળતું છે તો ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે તો આજે પરીક્ષા હશે નહીં તો એના પછી આપણે લખી શકીએ ધેરફોર ધેર વિલ બી નોટ There will be no test today. તો આજે પરીક્ષા હશે નહીં. ત્યાર પછી ચોથા નંબરની વાત કરીએ. We cannot go outside. આપણે બહારની બાજુ જઈ શકીએ નહીં.
बाहर न जाई सकवानु तो इट इज रेनिंग बिकॉज જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય તે વિડિયો ગળી ટોપ કરીને લખી લે ત્યાર પછીના જે વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું છે તે 6 થી તે 10 ના જવાબ વિચારીને તૈયાર રાખે ત્યાર પછી આપણે એનો અભ્યાસ કરીશું કેમકે તમે તમારી રૂમ સાફ કરી નથી આઠ નંબરનું વાક્ય આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક હું પિકનિક પર આવી શકું તેમ નથી બીકોઝ I have તો
કહે છે કે હું પિકનિક પર આવી શકું તેમ નથી કારણ કે મારે મારી માતાની દેખરેખ રાખવાની છે. ત્યાર પછી 9 નંબરમાં કહે છે નીતા ઇઝ હેપી નવી સાયકલ મળી હતી. તો કહે છે નીતા ઇઝ હેપી બીકોઝ સી હેઝ ગોટ અ ન્યુ બાયસિકલ. તો બીકોઝ ની જનરલ એન આવશે. અને ત્યાર પછી છેલ્લું વાક્ય ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. તો કે છે દાદા થાકેલા છે તેથી ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ ધેરફોર હી વિલ ટેક રેસ્ટ. તેથી તે આરામ કરશે. હી વિલ ટેક રેસ્ટ. બરાબર. તો આ પહેલો પ્રશ્ન કમ્પ્લીટ કરવાનો છે અને લેસન ની અંદર આ જે પહેલો પ્રશ્ન છે તે તમારે બાકી નોટ ની અંદર એક વખત લખીને પૂર્ણ કરવાનો છે. એટલે કે આગળની થિયરી લખવાની છે. ત્યાર પછી આ જે પ્રશ્ન 10 આપણે બનાવ્યા ત્યારે બીકોઝ અને ધેરફોર નો ઉપયોગ કરીને તો એ 10 તમારે કન્જક્શન વડે આ વાક્યને જોડીને બનાવવાના છે.